મુલામસિંહના નિધનથી પાર્ટી અને પરિવારમાં ખાલીપો સર્જાયો છે આ ખાલીપો ક્યારે કોઈ ભરી શકે નહીં કારણ કે મુલામસિંહ માટે પાર્ટી પરિવાર અને પ્રજા હંમેશા મહત્વના રહે છે આ મોટી જવાબદારી અખિલેશ યાદવ પર આવી ગઈ છે અને તેની શરૂઆત મેનપુરી લોકસભા બેઠકની પેટાચૂંટણી પણ બની શકે છે અખિલેશ અને શિવપાલ એટલે કે કાકા ભત્રીજા વચ્ચે થોડા મતભેદ છે પરંતુ પરિવાર અને પાર્ટી માટે સમાધાન થવાની ચર્ચાઓ સાંભળવા છે મર્તી વિગત અનુસાર ચર્ચા આવી થઈ રહી છે કે અખિલેશ યાદવ આ બેઠક પરથી પરિવારમાંથી કોઈ નેતાને લડાવવા છે આવી સ્થિતિમાં જો શિવપાલ યાદવને અહીંથી તક આપવામાં આવે તો કાકા ભત્રીજા વચ્ચે રાજકીય એકતાનો આધાર તૈયાર થઈ શકે છે મેનપુરીમાં આ વખતે સહાનુભૂતિ પર વોટ મળવાનું નિશ્ચિત માનવામાં આવે છે અને જો એકતા રહેશે તો સપા માટે સારું રહેશે જો સપા શિવપાલ યાદવની તક નહીં આપે તો તેઓ પણ અહીંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે જો આમ થશે તો સપા સીટ જીતી જશે તો પણ પાર્ટી બે હજાર ચોવીસ માટે યાદવ બેલ્ટમાં હવા બનાવી શકશે નહીં આવી સ્થિતિમાં કાકાને અખિલેશ યાદવ વતી લોકસભા પેટા ચૂંટણી લડવાની તક આપવામાં આવી શકે છે હવે જોવાનું એ જ રહેશે કે અખિલેશ અને શિવપાલ સાથે આવે છે કે સામે સામે રહે છે બીરો રિપોર્ટ જીએસટીવી